કોંગ્રેસમાં મોટા પ્રમાણમાં જૂથવાદ છે અને પરિણામે પંજાબ સહિતના પાંચ રાજ્યોમાં તાજેતરમાં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે ઊંડી હારનો સામનો પણ કરવો પડ્યો છે અને હવે કોંગ્રેસની નજર છે ગુજરાત પર જ્યાં આગળ છેલ્લા ત્રણ દશકથી કોંગ્રેસ સત્તાવિહીન છે પરંતુ ગુજરાતમાં પણ કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી કારણ કે ગુજરાત કોંગ્રેસમાંથી પણ વારંવાર આંતરિક વિખવાદની ઘટનાઓ સામે આવતી હોય છે અને હવે ગાંધીનગરના મહુડી ખાતે યુથ કોંગ્રેસની તાલીમ શિબિરની શરૂઆત થઈ છે ત્રણ દિવસની શિબિરના પ્રથમ દિવસે ગઈકાલે યુથ કોંગ્રેસના નવા નિમાયેલા 300 હોદ્દેદારો સહિત પ્રદેશ કોંગ્રેસના નેતા પણ આ તાલીમ શિબિરમાં ઉપસ્થિત હતા અને કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું હતું કે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એમ તમામ લોકો એકજૂટ થઈ જાય તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ફાયદો થઈ શકે છે અને સ્પષ્ટપણે ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હોવાની વાતનો આ કતરી રીતે સ્વીકાર કર્યો હતો અને ભરતસિંહના આ નિવેદન બાદ થોડીક જ ક્ષણોમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ યુવા કોંગ્રેસના નવા નિમાયેલા હોદ્દેદારોને સ્પીચ આપવા માટે ઉભા થયા અને ત્યારબાદ શિબિર હોલમાંથી કેટલાક લોકોએ વોકઆઉટ કરી દીધું અને માનવામાં આવે છે કે ગુજરાત કોંગ્રેસમાં હજુ પણ એ પ્રકારના ઘણા બધા જૂથ છે જેઓ એકબીજાની સામે છે અને ગુજરાત કોંગ્રેસનો આંતરિક વિખવાદ ગઈકાલે આંખે ઉડીને વળગ્યો અને ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં જે રીતે દિન પ્રતિદિન આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીને મોટું નુકસાન કરી શકે તેવું સ્પષ્ટપણે પ્રતીત થઈ રહ્યું છે।